દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે અને હવે તેમણે લોકસભાની ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો ઉપર જ નિર્ભર રહેવું પડશે. આવું શા માટે કહી રહ્યા છે અને ચેતર વસાવાની કઈ મુશ્કેલીમાં વધારો થયો છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા નર્મદા સેશન્સ કોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરત રદ કરવાની અરજી કરી હતી. ચેતર વસાવા પર જે કેસ ચાલી રહ્યો હતો તેમાં નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરતે તેમને જામીન આપવામાં આવ્યા હતા, જેની સામે ચેતર વસાવાએ કોર્ટ સમક્ષ અરજી પ્રવેશ બંધી રદ કરવા માટે અરજી કરી હતી. ત્યારે ચેતર વસાવા હજુ પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં, કારણ કે રાજપીપળા સેશન્સ કોર્ટે ચેતર વસાવાની અરજી ફગાવી દીધી છે. ત્યારે તેમના મત વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદાર આ વિસ્તારના હોવા છતાં તેમને ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો ઉપર નિર્ભર રહેવું પડશે. એક તરફ ચૂંટણી ને બીજી બાજુ ચેતર વસાવાની વધતી જતી મુશ્કેલી, ત્યારે હવે ચેતર વસાવા ગુજરાત કોર્ટમાં અરજી કરે તેવી પણ એક શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચેતર વસાવા પર ખેડૂતોની જમીન વિવાદ મામલે વનકર્મીઓ પર માર મારવાનો, તેમને ધમકાવવાનો, ખંડણી માંગવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો આરોપ છે, જે કેસમાં ચેતર વસાવા શરતી જામીન પર જેલની બહાર આવ્યા હતા. ત્યારે તેમાંની એક શરત હતી કે ચેતર વસાવા નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. ત્યારે એક તરફ ચૂંટણી અને નેતા જ જો પ્રજા વચ્ચે ન જઈ શકે તો ચૂંટણી પ્રચાર કેવી રીતે કરી શકે? ત્યારે તેમની અરજી કોર્ટ દ્વારા કેમ ફગાવવામાં આવી તે પાછળના જો કારણોની વાત કરીએ તો તેમના વકીલ સુરેશ જોશીએ અરજીમાં લોકશાહીની આ ચૂંટણીમાં પ્રજાના પ્રતિનિધિ હોય, ચૂંટણી જાતે લડતા હોય, જનસંપર્ક માટે મતો માંગવા માટે દેડિયાપાડા મત વિસ્તાર તેમનો પોતાનો મત વિસ્તાર હોય એટલે પ્રવેશ નહીં કરવાના નિયમ શરતને નામદા કોર્ટ દ્વારા રદ કરવામાં આવે તો તેઓ પ્રચાર કરવા જઈ શકે તેવી દલીલો કરી હતી. પરંતુ કોર્ટે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની દલીલો ગ્રાહ્ય રાખી. સરકારી વકીલની દલીલ હતી કે પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં પોલીસને તેમને મદદ નથી કરી, સાથે શરતી જામીન પર છૂટ્યા હોવા છતાં તેઓ બહાર નીકળી જાહેર સભાઓમાં પોલીસ વિરુદ્ધ જ બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જો નર્મદામાં આવા ઉચ્ચારણો કરતા શાંતિ ડોળાય, તેમના સ્થાનિક સમર્થકો ઉશ્કેરાઈ જશે ત્યારે આ દલીલોને લઈને નર્મદામાં પ્રવેશબંધી હટાવવાની અરજી નામંજૂર કરાઈ છે. ત્યારે હવે જોવું રહ્યું કે ચેતર વસાવા આગામી શું રણનીતિ ઘડશે. તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.